नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषय ना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 11, ધોરણ 8, પ્રકરણ 8, રાશિની તુલના। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા હોય અથવા તો તમને ચોખ્ખું ના દેખાતું હોય તો ઓપ્શન ના 3 ટપકાઈ પછી ને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે એને વધુમાં વધુ પસંદ કરો, જેમ કે 720 અથવા 1080 અને તમારું ઇન્ટરનેટ ધીમું હોય તો 480 સિલેક્ટ કરો, તો જેથી બોર્ડ પર ના અક્ષરો તમને વાંચી શકાય। હવે એમ કીધું છે કે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી। જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? હવે એક વસ્તુ તમને યાદ કરાવી દઉં કે અહીંયા પ્રતિ કલાક છે ને, આ સમજો કે આપણે વાર્ષિક લઈએ, અહીંયા પ્રતિ 2 કલાક છે, આપણે જે વાર્ષિક જે વ્યાજ લેતા હતા ન્યા આપણે કલાકનું લેવાનું છે, બસ એટલે આસમાં ફેર છે। તો આપણે અહીંયા લખીએ કે બેક્ટેરિયાની મૂળ સંખ્યા કેટલી હતી? પાંચ લાખ છ હજાર, એટલે આપણે આને પી જ લેશું। પછી પ્રતિ કલાકે દર કેટલો છે? 2.5% બરાબર 2.5%। હવે આપણે પોઈન્ટ માં તો આપણે નો લખવું હોય તો આને આમ લખી શકો 25/10, પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં એક 10 લખી શકાય। આનો ભાગ કઈ કામ ઉડે, 5 5 25 અને 5 2 10, 5 અને 5 ઉડાવી દે તો જવાબ આવ્યો 5/2, જેને આપણે આર કહેશું। અને 2 કલાક પછી સમય અથવા તો મુદ્દલ ટી બરાબર 2 કલાક। આપણે વ્યાજનો દર ને બધું ગણતા હતા, આપણે વર્ષમાં ગણતા હતા, અહીંયા કલાકમાં આપ્યું છે તો એનો મતલબ એક જ થાય છે। તો આપણે આપણું સૂત્ર મૂકીએ, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એને ઉપર એન, અને તો એન બરાબર પણ 2 થશે। તો પી એટલે કેમ, ભલે અહીંયા મુદ્દલ નથી લેવાની પણ બેક્ટેરિયાની સંખ્યા લેવાની છે, તો થશે 5,06,000 એને ગુણ્યા કૌંસમાં 1 + r કેટલો છે? તો કે 5/2/100 અને એની ઉપર n એટલે 2। તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા છેદનો છેદ છેદમાં, અંશનો છેદ છેદમાં જાય, તો કઈ કહું થશે 5,06,000 કૌંસમાં, આ ગુણાકારની નિશાની કરો તો ભલે ના કરો તેમ ભલે બંનેનો અર્થ એક જ થાય છે। આપણે કૌંસ કાઢશો એટલે ત્યાં ગુણાકાર જ આવશે, 1 + 5/5, આ 2 નીચે છેદમાં જતા રહ્યા અને અહીંયા ઓલરેડી 100 છે, 100 અને 2 તો બની ગયા 200, એની ઉપર 2। હવે આ જે 200 જે છે એ 200 આપણે આની સાથે ગુણશું, તો કે 200 × 200, કારણ કે મારે લસાઅ લેવો પડશે, તો હું લખીશ 5,06,000 કૌંસમાં 200 + 5/200 + 5/200 ઉપર n બરાબર શું છે? તો કે 2। આપણે શું કર્યું, તો કે આ બંનેનો લસાઅ લીધો એટલે 200 અહીંયા ઉપર આની સાથે ગુણાના, તો એ 200 બની ગયા અને છેદ હવે બંનેનો કોમન થઈ ગયો। હવે આપણે આનો સરવાળો કરી શકીએ, તો કે 5,06,000 કૌંસમાં 205/200 એની ઉપર 2 ઘાત, તો 5,06,000 એને ગુણ્યા 205 એને ગુણ્યા 205/200 ગુણ્યા 200 0 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
5,31,616.25 तो 16.25 पण बॅक्टेरिया ની સંખ્યા પોઈન્ટ માં ના હોઈ શકે તો આપણે લખીએ 2 કલાક પછી
बेक्टेरिया की संख्या अंदाजित सामान्य अंदाजित शब्द लिखो कारण के अपने पॉइंट में संख्या है मतलब आश्रय लिखिए छे के आश्रय 531,616 हसे 25 लखवान जरूर नहीं कारण के बेक्टेरिया पॉइंट में संख्या न हो सके का तो आपको बेक्टेरिया हो ना बेक्टेरिया न हो અહીં આપણો દાખલો પૂરો થાય છે વિડિયો ને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં